गुड मॉर्निंग मेरे मित्रों, केम छो दया मजा में तुम्हारा धोरण 8 के अंदर गणित विषय 8 का गणित में मित्रों આપણે ચેપ્ટર નંબર 13.2 ચાલુ છે જેની અંદર ફર્સ્ટ સમ આપણે લઈ લીધો છે તો બીજા દાખલાની શરૂઆત કરીશું અહીંયા બીજા દાખલાની રકમ વાત છે જો એક ડિવિઝન ગેમ શો એમાં પુરસ્કાર કે રકમ 1 લાખ દરેક વિજેતાને સરખા ભાવે રચવામાં આવે છે નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળે પુરસ્કારની રકમ કુલ વિજેતાની સંખ્યાના સંક્રમણમાં છે એટલે સ્પર્ધામાં અહીં વાત કરવાની છે ઓકે તો ચાલો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોષ્ટક બનાવીશું શું બનાવીશું કોષ્ટક વિજેતાને મળતી રકમ છે 1 લાખ રૂપિયા કેટલા 1 લાખ વિજેતાની સંખ્યા અને મળતી રકમ આનું કોષ્ટક બનશે જો એક વિજેતા હોય તો 1 લાખ રૂપિયા એક વિજેતાને 1 લાખ રૂપિયા મળે છે બે વિજેતા હોય બરાબર તો કેટલી રકમ મળે 50000 કેટલી મળે 50000 ઓકે હું આગળ લખું છું આ રીતે બસ હવે 4 હોય વિજેતા વિજેતા 5 હોય વિજેતા 8 હોય 10 હોય અને 20 હોય ત્યારે દરેકને મળતી રકમ કેટલી કેટલી છે આપણે વાત કરવાની છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ યસ કમન નિયમ મુજબ કોના નિયમ મુજબ યસ પ્રમાણના નિયમ મુજબ સૌથી પહેલા દરેક કોઈ x1 y1 x2 y2 x3 y3 x4 y4 x5 y5 x6 y6 x7 y7 હવે મિત્રો અહીંયા 1 લાખ લઈને તમે બધું શોધી શકો અને 1 2 3 4 એક પછી એક તમે આંકડા લઈ પણ શોધી શકો છો તો વ્યસ પ્રમાણના નિયમ મુજબ x1 y1 બરાબર x2 y2 તો x1 y1 આપણે જાણીએ છીએ તેથી x1 1 y1 1 લાખ બરાબર x2 છે 2 અને એને ગુણ્યા y2 તો y2 ને બનાવો સૂત્રનો કરતા 1 લાખ ના છેદમાં 2 એટલે આવશે 50000 2 એકા 2 ને 50000 2 તેથી y2 બરાબર આવશે 50000 સમજણ તમને મિત્રો y2 આવશે 50000 તો મિત્રો રાઈટ y2 બરાબર 50000 આ જ રીતે y2 મળી ગયા હવે y3 બરાબર એમાં તમે x1 y1 બરાબર x3 y3 લ્યો તો બી ચાલે x1 y1 એટલે 1 ગુણ્યા 1 લાખ બરાબર x3 છે તમારું 4 અને એને ગુણ્યા y3 તેથી y3 બરાબર 1 લાખ ના છેદમાં 4 એટલે 4 એકા 4 ને 25 ચોકુ 100 જો 4 વિજેતા હોય તો દરેકને 25000 મળે બરાબર અહીંયા y3 હવે 25000 તમે જાણો છો મિત્રો 1 લાખ ના છેદમાં 5 મૂકશો તો 20000 આવે કેટલા આવે 20000 y પર 20000 મળશે y5 20000 છે એટલે અહીંયા 1 લાખ ના છેદમાં 8 8 ભાગ પડે એટલે અહીંયા 12500 રૂપિયા પડે 25000 છે એના અડધા 12000 થાય પછી 10 ભાગ હોય તો દરેકને 10000 પડે અને 5 20 ભાગ હોય તો દરેકને 5000 પડે આ રીતે તમારે શોધવાનું છે ઓકે હવે આ પ્રશ્નો થયા પછી દરેકને જે રકમ મળે છે એ તમારે કોષ્ટક બનાવીને પૂર્ણ કરવાની છે હવે નેક્સ્ટ દાખલો છે 3 ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર એક વર્તુળ દિવાલ છે મિત્રો રેમન એક પૈડામાં આરા લગાવે છે આ માટે તે સમાન લંબાઈ નાનાનો ઉપયોગ કરે છે તે આરા કેવી રીતે લગાવે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતા ખૂણાઓ સમાન હોય અને બીજા પર કોષ્ટકને પૂર્ણ કરો
તો મિત્રો અહીંયા ફરીથી આપણે કોષ્ટક બનાવીશું ચાલો તો બસ કોર્ટ તમે